भारत देश ना यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी ना नेतृत्व में शहर नव भारत बनी रह्यु छे अने दुनिया भर ने कंपनीओ भारत देश में रोकाण करवा तत्पर बनी छे। ते अनुसंधान में वॉटर ट्रीटमेंट में शिमनी कुशलता शहर से दुनिया भर में प्रख्यात छे। तेवी यूएसए अने कैनेडा बेस्ड कंपनी स्विफ्ट ग्रीन फिल्टर्स छे। भारत में अल्ट्रा स्विफ्ट ग्रीन फिल्टरेशन प्राइवेट लिमिटेड नामे वॉटर फिल्टर अने वॉटर ट्रीटमेंट टेक्नोलॉजी में स्वस्थ भारत स्वस्थ प्रजा अंतर्गत हर घर स्वच्छ जल पहुंचाड़वा अभिगम साथ आवी रही छे। आ लॉन्च इवेंट में डॉक्टर रमेश सूरी, डॉक्टर अजय देसाई, डॉक्टर निशांत शाह, डॉक्टर पवन मिश्रा उपस्थित रहा था। भारत में तेमनो पहलो मेन्युफेक्चरिंग प्लांट बेंगलोर खाते स्थापाई रह्यो छे अने कॉर्पोरेट ऑफिस गुजरात अमदावाद महानगर खाते शुभारंभ थई रह्यो छे। आ विश्वनी पहली टेक्निक छे जे पाणीमांथी द्रव्य ने बिन द्रव्य भारे धातुओ जेम के लीड पारो कैडम्यूस आर्सेनिस फार्मास्युटिकल दूषण ने घटाड़े छे। आ टेक्नोलॉजी ना मुख्य फायदाओं में पानी नो बगाड़ नहीं, वीजड़ी नो उपयोग नहीं। आ टेक्नोलॉजी नो मुख्यत्वे उपयोग फूड प्रोसेसिंग प्लांट, फार्मास्युटिकल कंपनीओ, इलेक्ट्रो प्लांटिंग कंपनीओ, रंगो अने प्रक्रिया कंपनीओ, खाद उद्योग जेवा मां थई सके छे। मारुं नाम डॉक्टर अजय देसाई छे। बस शॉर्टमां एटलुं ज कही दऊं के डॉक्टर रमेश सूरी मने अमेरिका शिकागोमां मळ्या था अने एमनो एक इमोशनल अटैचमेंट हतो इंडिया साथे। જ્યારે એમની ટેકનોલોજી મેં વાપરી પણ અમેરિકામાં મારી ડૉક્ટરને ત્યાં, અને આ ટેકનોલોજીથી હું એટલો બધો પ્રભાવિત થઈ ગયો, પછી મેં એમને મળવાની કોશિશ કરી એઝ અ સાયન્ટિસ્ટ। તો બહુ બિઝી હતા, તે છતાં મને એમણે શિકાગોમાં એપોઇન્ટમેન્ટ આપી। પછી મેં કીધું સર આ મારે વોટર જે છે આ ટેકનોલોજી મારે ઇન્ડિયામાં લઈ જવી છે, મારા 140 કરોડ લોકોને મારે છે ને જીવ બચાવવાના છે બધાને, એવી મારી ઈચ્છા હતી। તો મેં ઇમિડિયેટલી સાહેબને વાત કરી કે સાહેબ તમે કેમ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો। મેં કહ્યું આપણે નરેન્દ્ર મોદી સાહેબ પણ આ બહુ મોટું મિશન લઈને ચાલી રહ્યા છે ને, આ એક સરસ આપણી પાસે આપણા દેશના માટે બહુ મોટું ગૌરવ મળશે આપણને। તો સાહેબે તરત જ મારી જે છે ઓફર એક્સેપ્ટ કરી અને અત્યારે મેં 500 કરોડની ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે હિન્દુસ્તાનની અંદર। અત્યારે આપણે કર્ણાટક ગવર્મેન્ટે અમને સ્પેશિયલ સપોર્ટ આપ્યો છે, અમને એમણે 6 એકર જમીન આપી છે, એમણે સબસિડાઇઝ જમીન આપી છે, 60 કરોડની જગ્યાએ અમને સીધે 20 કરોડમાં આપી છે। અને અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાતને પણ રિક્વેસ્ટ કરું છું, ઓપનલી રિક્વેસ્ટ કરું છું કે અમને એક સબસિડાઇઝ જગા આપો, તો આપણા ગુજરાતના જે 7 કરોડ લોકો છે એનો હું જાન બચાવી શકું અને એમને હેલ્ધી બનાવી શકું। તમારા ઇન્વેન્શનનું નામ શું છે? અમારા ઇનોવેશન, અમે જે ઇનોવેશન કર્યું છે એનું નામ છે, અમારી ટેકનોલોજી પ્યોરલી વોટર ટેકનોલોજી જે છે એ ગ્રીન ટેકનોલોજી છે અમારી, અને નેચરલ ટેકનોલોજી નામ છે, અને ટેકનોલોજી નામ છે RX, RX ટેકનોલોજી, ગ્રીન વોટર ફિલ્ટર ગ્રીન RX ટેકનોલોજી વર્લ્ડની। અને સર જોડે મેં રિસર્ચ કર્યો ને જ્યારે હું એમને મળ્યો તો એમણે અત્યાર સુધીમાં 20 વર્ષમાં 800 કરોડનું એમણે જે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર ખર્ચો કર્યો, મિલિયન્સ ઓફ ડોલર્સ એમણે ખર્ચો કર્યો છે। મેં ડૉક્ટર રમેશ સૂરી, મેં વેન્કુવર કેનેડામાં રહેતા હું, હમરે ફેક્ટરી એક કેનેડામાં હૈ ઓર આર ડિપાર્ટમેન્ટ કેનેડામાં હૈ ઓર એક હમરે યુએસ કે અંદર હૈ ઓર હમરી સારી ઇન્ફોર્મેશન યુટ્યુબ પે હૈ। ઇન્વેન્શન કે બારે મેં બતાઈએ, હમારા જો વોટર ફિલ્ટર હૈ વો સોલેબલ ઓર નોન સોલેબલ કન્ટેમિનેશન કો નિકાલતા હૈ, ઇસમેં 300 સે ઉપર કન્ટેમિનેશન હોતે હૈ પાણી કે અંદર, ઓર સારી દુનિયામાં આજકલ પાણી જો હૈ રિસાઇકલ વોટર હૈ, ઓર રિસાઇકલ વોટર મેં જો લોગ દવાઈયાં ખરીદ જો ખાતે હો, જો જો હૈ આપ ફર્ટિલાઇઝર યુઝ કરતે હો યા જો ભી પેટ્રોલિયમ પ્રોડક્ટ આપ યુઝ કરતે હો, વો સારે એન્ડ અપ પાણીમાં હોતે હૈ, જો વો પાણીમાં એન્ડ અપ હોતે હૈ ઉસકો નિકાલને કા કોઈ સાધન નહીં હૈ। આજ તક જો એડવાન્સ મોસ્ટ એડવાન્સ વોટર ટ્રીટમેન્ટ આયા હુઆ RO આયા હૈ, RO કે અંદર નોન સોલેબલ પ્રોડક્ટ જો કન્ટેમિનેશન નિકલ જાતી હૈ, જો સોલેબલ કન્ટેમિનેશન નહીં નિકલતી, ઓર આજકલ જો જિતને ભી RO સિસ્ટમ બજારમાં મિલતે હૈ ઉનમેં બાયપાસ હોતા હૈ TDS કો મેન્ટેન કરને કે લિયે, જો વો TDS કો મેન્ટેન કરે જો બાયપાસ હોતા હૈ ઉસ બાયપાસ કે થ્રુ કન્ટેમિનેશન ફિર પાણીમાં મિક્સ હો જાતી હૈ। જો આપકા જો ઉસમે મેરે કુછ મેન્યુફેક્ચરર સે બાત હુઈ, ઉન્હોને યે બતાયા કે જો હમને UVs મેં લગાઈ હુઈ હૈ ઓર હમને પ્રી ફિલ્ટર પોસ્ટ ફિલ્ટર લગાયે હુએ, જો UV ઉન્હોને લગાઈ હૈ અગર વો UV જૈસે પાણી કા પ્રેશર જ્યાદા હો ગયા તો UV જો કન્ટેમિનેશન હૈ, UV કે લિયે કોન્ટેક્ટ ટાઈમ ચાહિયે, અગર વો કોન્ટેક્ટ ટાઈમ નહીં મિલેગા ઉસકો, પાણી કા પ્રેશર જ્યાદા આ ગયા તો પાણી જ્યાદા ચલા ગયા, તો વો જો ક્યોંકિ કઈઓ કે હાઈ રેન્જ બિલ્ડિંગ મેં ઘર હૈ, કઈઓ કે લો રેન્જ મેં હૈ, તો જ્યાં હાઈ પ્રેશર હૈ કોન્ટેક્ટ ટાઈમ કમ હો ગયા તો વાયરસ નહીં નિકાલેગા। તો મેરા યે કહેના હૈ કે જો આપકા જો જો RO સિસ્ટમ હૈ વો 100% કન્ટેમિનેશન નહીં નિકાલતા, સમ નિકાલતા હૈ પર 100% નહીં નિકાલતા,
हमारा जो सिस्टम है वो सॉल्युबल और नॉन सॉल्युबल कंटेंट में निकालता है। आपका एक्सपेक्टेशन क्या है गुजरात से? गुजरात मेरा ससुराल है तो मुझे यहाँ पर सब कुछ करना है, तो आप सबका सपोर्ट चाहिए ताकि ये इन्फॉर्मेशन घर घर पहुँच सके और लोगों की जान बचे। जान बचाना लोगों की बहुत ज़रूरी है। तो हम बोलते हैं कि जान कैसे बचाओगे? मोस्ट पीपल आर डाइंग, इट्स कॉल्ड स्लो डेथ। जो स्लो डेथ क्या है, आपके जो पानी में जो कंटेमिनेशन आ रही हैं, जो आप दवाइयाँ खाते हैं वो टॉयलेट में जाती हैं और वो नाले में जाती हैं, नाले से नदी में जाती हैं, वहाँ से जो घूम के आपके घर में आती हैं, ठीक है। क्योंकि गवर्नमेंट, कोई भी गवर्नमेंट पूरी दुनिया की, मैंने पहले भी कई बार बताया, किसी के पास इतनी टेक्नोलॉजी नहीं है और रिसोर्सेज नहीं है कि वो पानी में से सारे कंटेमिनेशन निकाल सकें। करंट गवर्नमेंट की जितनी भी एजेंसी हैं बहुत मेहनत करती हैं। संजीव राजपूत, साथ ही हनीप शेख, रिपोर्ट, अहमदाबाद।